ગુડ મોર્નિંગ કિડ્સ, આજે આપણે ગુજરાતીમાં થ, થડનો થ, થ, થાંભલાનો થ શીખવાનો છે. એ પહેલા હાથ જોડી આંખો બંધ કરો. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो न प्रचोदया. ओम शांति शांति. अस्तु चलो तो पहला तमे क का नोरल बोलो. क कबूतर नो क, ख खटारा नो ख, ग गणपति नो ग, घ घन नो ग, च चाकली नो च, छ छतरी नो च, छ जलेबी नो ज, જ જાબલા નો જ, ટ ટમેટા નો ટ, ઠ ઠળિયા નો ઠ, ડ ડમરુ નો ડ, ઠ ઢગલા નો ઠ, અણ ફેનો અણ, ત તલવાર નો ત, થ થડ નો થ. આજે આપણે થડ નો થ શીખવાનું. દ દડા નો દ, ધ ધજા નો ધ, ન નગારા નો ન, પ પતંગ નો પ, બકરી નો બ, ભ ભમેરા નો ભ, મ મગ નો મ, ય યતીસ નો ય, ર રથ નો ર, લ લખોટી નો લ, વ વહાણ નો વ, સ શરણાઈ નો સ, શ ષટ્કોણ નો સ, સ સાસલા નો સ, હરણ નો અ, અળ નાળ નો અળ, શ ક્ષત્રિય નો શ, યજ્ઞ નો ઉજ્ઞ. તો આવી રીતે આપણે રોજ કક્કો બોલવાનો છે. હવે આપણે શું શીખવાનું છે? તો થડ નો થ લખતા શીખવાનું. તો થડ નો થ કેવી રીતે લખાય? તો તમને પહેલા જવાબ એકદમ ગોળબિંદુ વાળતા તો આવડે જ છે. આવડી ગયું? ગોળબિંદુ વાળીને અહીંયાથી આમ નીચે લીટી જવા દેવાની, એટલે એકડો થઈ જશે. એકડો કરીને આમ ટર્ન વાળી અને આમ લીટી સ્ટેન્ડિંગ લાઈન ઉપર જઈ નીચે. તો આવી રીતે ગોળબિંદુ વાળીને આમ કરીને સ્ટેન્ડિંગ લાઈન, આવી રીતે એકડ એક કરશો, પછી અહીંયાથી આમ એકડ એક કરીને આમ જ સ્લીપિંગ લાઈન કરીને ઉપર જઈને નીચે સ્ટેન્ડિંગ લાઈન. થ થડ નો થ, થ થર્મોસ નો થ, થ થાંભલા નો થ. જો આને શું દોર્યું છે? થાંભલો. તો રસ્તામાં થાંભલા તો તમે કેટલા બધા જોતા જ હોય, તો થાંભલાનું પણ થ થાય. તો હવે આપણે એના પિક્ચર જોઈ લઈએ. આ શું છે? તો થોર. થોર એટલે કે જે વાડીની અંદર હોય છે, આવા થોર કાંટા કાંટાવાળા થોર શોપીસમાં પણ આપણે રાખી શકીએ છીએ. તો થોર. પછી આ છે થડ. તો ઝાડની નીચે શું હોય છે? થડ. તો જુઓ, થ થડનો થ. તો આ છે ડીશ, તો એને શું કહેવાય? થ થારીનો થ. તો આવી રીતે અલગ અલગ પિક્ચર થતા હોય છે. તો ચાલો તમારી ટેક્સ્ટ બુક કાઢો. ચાલો તમારી ટેક્સ્ટ બુક કાઢો, પેજ નંબર 40 કાઢો. જુઓ કે આ શું છે? એને પહેલાં શું કરેલું છે? મીંડું. પછી અહીંયા ત્યાં મીંડું વાળીને આમ આવી રીતે તમારે ધીમે ધીમે લખવાનું છે. એક અડે એક કરો, પછી અહીંયાથી આમ ટર્ન વાળીને થ કરો. થ થ થડનો થ બોલતા જાઓ, લખતા જાઓ. થ થડનો થ, 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 થ થડનો થ. આવી રીતે ત્રણેય લાઈનની અંદર થડનો થ લખવાનો છે. થ થેલીનો થ. તો આ થેલી પણ તમે જોયેલી જ હોય છે. આ છે થેલી. તો શાક લેવા કે કોઈ પણ વસ્તુમાં આપણે લઈ જાય છે થેલી. તો થની નીચે લીટી કરો. થ થ ગોતો આવી રીતે નીચે લીટી કરો. થ આ છે ટપકા જોડી. થ અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. આ છે આવી રીતે થ થડનો થ. બધા ટપકા આવી રીતે જોડી દેવાના છે. પછી આ છે થર્મોસ. તો થર્મોસ પણ આપણા ઘરની અંદર હોય છે.
તો બધા થ છે તો હરોળમાં જુદા પડતા મૂળાક્ષર પર ક્રોસ કરો તો બધા થ છે તો એક જ બકરીનો બ છે એના ઉપર ચોકડી કરો. પછી પેજ નંબર 41 તો એમાં આ શું કહેવાય થાળી. તો આપણે જમવા બેસીએ ત્યારે શેનો ઉપયોગ કરીએ છીએ થાળીનો. તો ચાલો બધા થ બોલતા જાઓ અને લખતા જાઓ થ થાળનો થ થ થાળીનો થ થ થર્મોસનો થ થ થેલીનો થ. પછી થાળની ફરતે રાઉન્ડ કરો થ ગોતો ને આવી રીતે ફરતે રાઉન્ડ કરો. પછી છે આમાં થને થનથી શરૂ થતા ચિત્ર સાથે જોડી દો. તો આ બધા પિક્ચર આપેલા છે આગળ થ હોય એને એની સાથે જોડવાનો. આવી રીતે થર્મોસનો થ થાય, ઈયળનો થાય ન થાય, થેલીનો થ થાય, ટેબલનો થાય ન થાય, થોળનો થાય તો થોળનો થ, થાંભલાનો થાય હા એમાં જોડો, માળા એમાં નહીં. પછી આ છે થ ઓળખી રાઉન્ડ કરો. તો આની અંદર બધા થ છે એ ગોતો આવી રીતે રાઉન્ડ કરો. તો આવી રીતે તમારે 40 નંબરનું અને 41 નંબરનું બંને પેજ ટેક્સ્ટબુકની અંદર કમ્પ્લીટ પૂરા કરવાના છે. તો હવે આપણે થ પછી શું શીખીશું? તો થ પછી છે દડાનો દ. તો ચાલો તૈયાર રહેજો, આપણે બીજા નેક્સ્ટ ટોપિકમાં દ શીખીશું.